આજે આપણે ગણિતમાં શું શીખવાના છે? પ્રકરણ 8 દશક અને એકમ. બાળકો, આગળના ભાગમાં તમે રૂપિયાના સિક્કા અને 10ની નોટની સમજ મેળવી લીધી. મેળવીને તો હવે આપણે એક શું કરવાના છે ખબર છે? નથી ખબર તો ચાલો તમે જુઓ. આપણે શું કરીએ છીએ બાળ મિત્રો? જુઓ શું દેખાય છે. જુઓ, ચુચુભાઈ. કોણ છે ચુચુભાઈ? આ કોણ છે? હા, ઉંદર છે. અને શું કરે છે? તો આજે આપણે ચુચુભાઈની વાર્તા સાંભળવાના છે. ખબર છે કઈ? વાંસળી વાળો અને ઉંદર. તો આપણે વાર્તા શરૂ કરીએ બાળકો, ચાલો જોઈએ. બાળકો જુઓ, આ ચિત્રમાં તમને શું દેખાય છે? હા, ઘણા બધા લોકોને ઉંદરો હેરાન કરે છે. તમે જુઓ, જ્યાં જુએ ત્યાં ઉંદર જ ઉંદર, બધે જ ઉંદર. ઉંદર લોકોને હેરાન કરે છે એટલે બધા લોકો ભેગા થઈને રાજા પાસે જાય છે. રાજા બધાની વાત સાંભળીને નિર્ણય કરે છે કે મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને તોપલીમાં પકડી શકે. દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. એટલે એક ઉંદર માટે એક સોનાનો સિક્કો. ત્યારે આ વાત એક વાંસળીવાળાને ખબર પડી. તો વાંસળીવાળો શું કરે છે? વાંસળીવાળો રાજા પાસે જાય છે અને કહે છે કે હું વાંસળી વડે આ ઉંદરને ભગાડીશ, એને પકડીને ટોપલીમાં પૂરી દઈશ. તો રાજા કહે છે કે શું વાંસળી વડે? પછી વાંસળીવાળો તો રાજ્યમાં ઘરે ઘરે જઈને વાંસળી વગાડવા માંડ્યો. તે વાંસળી વગાડતો જાય છે અને બધી તરફ ઉંદરો એની પાછળ દોડતા કૂદતા નાચતા દોડી આવે છે. હવે શું થાય છે કે બધા ઉંદરોને તે પકડીને ટોપલીમાં પૂરે છે. પછી તે રાજા પાસે જાય છે અને કહે છે કે મારું ઇનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. તો રાજા કહે છે, પણ આટલા બધા ઉંદર તમે કેવી રીતે ગણ્યા? તો વાંસળીવાળો શું કરે છે? જુઓ બાળકો, ચિત્રમાં શું દેખાય છે? વાંસળીવાળો કહે છે, સહેલું છે, મેં આ કાર્ડ વાપર્યા. મેં એક ઉંદર ગણ્યો અને એક કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું. એક ઉંદર માટે એક કાર્ડ. આમ કરીને 10 કાર્ડ જ્યારે ભેગા થયા ત્યારે મેં આ 10 કાર્ડ સાથે તેને બદલ્યું. એટલે 10નો એક કાર્ડ બરાબર 10 ઉંદર થયા કહેવાય. બાળકો જુઓ, હવે અહીં આપણે ગણતરી કરવાની છે. તો આ કેટલા છે? 10. તો 10ને 1 11, 12, 13, 14, 15. આ છે 16, 17 અને 18. તો આ રીતે અહીં 18 ઉંદરો થયા કહેવાય. વાંસળીવાળો તો બધા ઉંદરો ટોપલીમાં પૂરીને રાજા પાસે જાય છે અને કહે છે કે મેં તો 80 ઉંદર પકડ્યા, તો મને સોનાના સિક્કા આપો. રાજા તેને સિક્કા આપે છે, પણ તે 80 થતા નથી. વાંસળીવાળો હવે શું કરશે બાળકો? ચલો અનુમાન કરો જુએ. બરાબર છે, વાંસળીવાળો તો રાજા પાસે જાય છે અને કહે છે કે આ સિક્કા તો 80 નથી. તો રાજા કંઈ નથી કહેતા. પછી વાંસળીવાળો તો ટોપલી ખોલી દે છે અને પછી શું થાય છે? હા, રાજાની ઉપર બધા ઉંદરો
નાચતા કૂદતા દોડતા પડે છે અને રાજા પરેશાન થઈ જાય છે. વાંસરીવાળો તો વાંસરી લઈને ચાલ્યો જાય છે. તો બાળકો, વાર્તા સાંભળવાની મજા આવી ને? તો આના પરથી આપણે ગણતરી પણ શીખવાની છે. જુઓ બાળ મિત્રો, તમે વાર્તા જોઈ ને તો જુઓ વાર્તામાં વાંસરી વાળો શું કહે છે. જુઓ વાંસરી વાળો કહે છે, હવે અહીં જુઓ આ એક કાર્ડ છે, ત્યાં એમાં શું લખ્યું છે, એક, એટલે આ એક ઉંદર થયું. શું? એક ઉંદર. હવે જુઓ આ બીજો કાર્ડ છે, તેમાં પણ એક લખ્યું છે, તો આ પણ એક ઉંદર થયું ને, તો અહીં શું લખાશે, એક ઉંદર. હવે જુઓ બાળકો, અહીં ત્રણ કાર્ડ આપ્યા છે, કેટલા? ત્રણ. અને આપણે ગણવાનું છે, આ એક ઉંદર, આ બીજું ઉંદર, આ ત્રીજું ઉંદર. તો અહીં કુલ કેટલા ઉંદર થયા? ત્રણ. કેટલા? ત્રણ. તો અહીં આપણે ત્રણ ઉંદરની ગણતરી કરીશું. હવે જુઓ બાળકો, આ જે સંખ્યા છે તે આપણે ગણવાની છે અને કેટલા ઉંદર થયા તે જોવાનું છે. તો ચાલો ગણીએ, એક, એક ને એક બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને એક પાંચ, પાંચ ને એક છ, છ ને એક સાત, સાત ને એક, બોલો બાળકો, આઠ, આઠ ને એક, બોલો નવ, નવ ને એક દસ. તો અહીં કેટલા ઉંદર થયા બાળકો? દસ. તો આ દસ ઉંદર કહેવાશે. હવે જુઓ બાળકો, વાંસરી વાળો શું કરે છે, આ દસ ઉંદર થયા ને, તો દસ ઉંદરનો એક એક કાર્ડ બનાવે છે. તો આ રીતે દસ ઉંદરનો એ કાર્ડ બનાવે છે. જુઓ બાળકો, આ દસ ઉંદરનો એક કાર્ડ થઈ ગયો, બરાબર છે? એટલે આ કાર્ડ પ્રમાણે દસ ઉંદરની ગણતરી આપણે કરવાની છે. હવે અહીં જોઈએ તો જુઓ, આ છે એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો અહીં કેટલા થયા? પાંચ. અને અહીં જુઓ, એક, બે, ત્રણ, ચાર, પાંચ. તો અહીં કેટલા થયા? પાંચ. તો પાંચ ને પાંચ કેટલા થશે બાળકો? ચાલો બોલો. બરાબર છે. તો પાંચ ને પાંચ થશે દસ. તો અહીં કેટલા ઉંદર થશે બાળકો? કેટલા ઉંદર? દસ ઉંદર. હવે વાંસરી વાળો દસ ઉંદર માટે શું બનાવે છે? જુઓ, હા, એક કાર્ડ બનાવે છે. તો આપણે દસ નો આ રીતે એક કાર્ડ બનાવીશું. આ એક ઉંદર, બે, ત્રણ, ચાર અને પાંચ. તો કેટલા થયા બાળકો? અહીં કેટલા ઉંદર થયા? પાંચ. અને આ બીજા છે તો આપણે ગણીએ ને. તો જુઓ, એક, બે અને ત્રણ. તો પાંચ ને ત્રણ કેટલા થાય બાળકો? ચાલો ગણો. તો જવાબ તમારે કહેવાનો છે. હા, ચાલો ગણો. બરાબર છે. એટલે કેટલા થશે? આઠ ઉંદર. બરાબર છે. તો આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો બાળકો, તમે કાર્ડ દ્વારા ગણતરી કરતા શીખી ગયા, બરાબર છે ને? અને વાંસરી વાળો પણ એ ગણતરી કરીને બધા ઉંદરોને પકડી લે છે. પછી એને શું થાય છે? જોયું ને તમે વાર્તામાં? તો હવે આપણે ઘરે આ રીતે ગણતરી કરવાની છે. તો બાળ મિત્રો, તમે અભ્યાસ જરૂરથી કરજો. તો આવજો. બાય બાય.